ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણ પર્વને દાન પર્વના ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ પતંગ ઉત્સવ આપણા દેશમાં ઉત્સવોનું એક અલગ જ મહત્વ જોવા મળે છે. ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણ પર્વની દાન પર્વના ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ પતંગ ઉત્સવ આપણા દેશમાં ઉત્સવોનું એક અલગ મહત્વ જોવા મળે છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વને મનાવવાનો અવસર એટલે કે મકર સંક્રાંતિ વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા અગાશી ઉપર જઈને પતંગો ચગાવે છે અને એકબીજાની પતંગ સાથે પેચ લડાવશે. ત્યારે આકાશી પતંગ યુદ્ધમાં આ એક પતંગ કપાઈ ગયા પછી પતંગ રસિયાએ કાયપોત છે લપેટની બૂમો પાડતા આનંદ સાથે પતંગ ઉત્સવની મજા માણે છે. પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વહેલી સવારે મકાનોની અગાશી ઉપર પતંગ રસિયાઓની પાંખી હાજરી જોવા મળી રહી હતી. પતંગ દોરાની મોજ દર વર્ષે જે માહોલ જોવા મળતો હોય તે આ વર્ષે નિરાશાજનક જોવા મળી રહ્યો હતો. એ કાયપોત છે લપેટ લપેટની બૂમોના દ્રશ્યો કોરોના મહામારીમાં અદ્રશ્ય થઈ જવા પામ્યા છે. ત્યારે ઉત્તરાયણ પર્વની મોજ ભરૂચના શહેરના વિસ્તારોમાં નિરાશાજનક જોવા મળી હતી. તેવામાં સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેઓના મિત્ર સાથે પતંગના પેચ લડાવી ઉત્તરાયણ પર્વને હર્ષોલ્લાસ માણ્યો હતો. તો બીજી તરફ પતંગ રસિયા પોતાના પરિવાર સાથે આનંદ ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા હતા. તો બીજી તરફ શહેરના મકાનોના ધાબા અગાસી ઉપર ખાલી ખમ નજરે ચડી રહ્યા હતા. ઉત્તરાયણની મકર સંક્રાંતિની ભરૂચવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. આપણું પર્વ સાવચેતીથી હર્ષોલ્લાસથી ઉજવાય એવી સૌને અપીલ પણ કરું છું. આજે દાનનો પણ પર્વ છે અને દેશની અંદર આજે અનેક રાજ્યની અંદર અલગ અલગ તહેવારો પણ છે, ત્યારે સૌને દેશવાસીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણને બરાબર યાદ છે ગયા વર્ષે કોરોનાની શરૂઆત હતી અને આ વર્ષે કોરોનાના આપણે અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે સૌએ ફિઝિકલ ડિસ્ટન્સનું ધ્યાન અગાસી પર રાખવાનું છે, મોઢા પર માસ્ક જરૂરથી પહેરવાના છે. વેક્સિનેશન હવે આવી ગઈ છે અને 2 દિવસ પછી આપણે સૌ વેક્સિનેશન જ્યારે શરૂ થવાનું હોય ત્યારે સૌને વિનંતી કરું છું કે આપ સૌ ધ્યાન રાખશો પોતપોતાની જાતનું અને જે અગાસી પર આપણે દરેક વખતે જે ધ્યાન રાખીએ છીએ તમામ ધ્યાન આપણે રાખવાનું છે. અને સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારે કરુણા અભિયાન પણ સાથે સાથે ચલાવ્યું છે. તો કરુણા અભિયાનની અંદર જે પક્ષીઓ અને પશુઓ જો ઘાયલ થાય તો એમને હેલ્પલાઇન નંબર પર ફોન કરી એમને બચાવવાનો પણ આપણે પ્રયત્ન કરીશું. ફરીથી મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામના પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભરૂચ.